પાંચમાની રકમ શું છે? 767 પ્લસ 129 બરાબર. તો વ્યવસ્થિત જોવાનું, નહીંતર આડા હરવા જવાબ થઈ જાય. 7 માં કેટલા ઉમેરવાના છે? 9. તો કે 7 ને 7 14, 14 ને પાછા 2 ઉમેરવાના, 14 ને 2 16, એટલે 7 ને 9 16. વધી જઈએ 1. 6 માં કેટલા ઉમેરવાના છે? 2, એટલે 7 અને 8. પછી વધે એક ગણવાની, તો કે 8 ને 1 9, ત્યાર પછી 3, 3 ને 1 4. જે બાળકોને નેટ ન ખ્યાલ આવે એ લીટી કરીને પણ ગણી શકે છે બરાબર. તો આનો જવાબ શું આવે? તો કે 496. તો હવે બધો આન્સર છે એમાંથી આપણે કયો જવાબ મૂકવાનો છે? તો કે 496. તો કે આ રહ્યો ઘ, ઘરનો ઘ. પાંચમું છે ને આપણે જોઈ લઈએ ઘરના ઘ સાથે. મારી સાથે જોડતા જોડતા જજો, તેમજ દાખલા ગણતા જજો, જેથી તમારે આડા વખત જોડતા ના થાય છે બરાબર. પહેલું જોડવું છે ને ચપડીના ચ સાથે, બીજું છે એનો જવાબ શું છે? તો કે ઝબલાનો ઘ. ત્રીજો છે એનો જવાબ શું છે? તો કે કળિયાનો ઘ. ચોથો છે એનો જવાબ શું છે? તો કે જબરૂપનો ઘ બરાબર. અને પાંચમો છે એનો જવાબ શું છે? તો કે ઘ વર્ણ. તો ચલો હવે આપણે જોઈએ છઠ્ઠી રકમ, 89 - 39. તો કે 9. આપણી પાસે 9 વસ્તુ હોય અને 9 એ 9 જતી રહે તો કાંઈ વધે તો કે નહીં. તો અહીંયા આપણે લખીશું 9 માંથી 9 જાય તો 0. ત્યાર પછી 8 માંથી કેટલા બાદ કરવાના છે? 3. 8 માંથી 3 બાદ થાય તો કેટલા વધે? 5. 5 ને 3 8. તો આનો જવાબ શું આવેલો? તો કે 50. તો બધા આન્સર છે એમાંથી આપણે શું ગોતવાનું છે? તો કે 50. ચલો આપણે જે આ 50 છે તો કે ના, આની પાછળ 2 શૂન્ય છે, આ 500 છે. 50 માં 1 જ શૂન્ય હોય તો કે આ રહ્યો તો ટપાલી મત. આને આપણે જોઈ લઈશું 9 સાથે. હવે આપણે 7 નો દાખલો છે ને, 124 પ્લસ 35 એવું સંખ્યા છે ને, 124 પ્લસ 35 4. 4 માં કેટલા ઉમેરવાના છે? 5. તો કે 5, 6, 7, 8 અને 9. અહીં આપણે લખીશું 9. ત્યાર પછી 2 છે, તેમાં કેટલા ઉમેરવાના છે? 3. એટલે કે 3, 4, 5. અહીં આપણે લખવાનું છે 5 બરાબર. ત્યાર પછી 1. 1 ની નીચે કઈ સંખ્યા છે નહીં, તો અહીંયા આપણે લખશું 1 ના 1 એમનો. તો આનો આન્સર શું આવ્યો? તો કે 159. 1, 5, 9 159. તો ચલો આપણે આમાંથી આન્સર જોઈએ. 159, તો કે આ રહ્યું તો સૌથી પહેલું જ છે. તો આ 7માનો જવાબ સૌથી પહેલો ક, 159. ત્યાર પછી અમે આપણે 8 બતાવ્યું છે, 83 - 16 એવી લખું છે ને. 2 માંથી 6 એટલે કે નાની સંખ્યા છે, એમાંથી મોટી સંખ્યા બાદ થશે તો કે ના, ના થાય. તો કે 2 માંથી 6 બાદ નહીં થાય, એના માટે લઈશું આપણે 10 કો, એટલે કે 2 માંથી 8 રીતે એના ઉપર આપણે કરવાના 12. હવે 12 માંથી કેટલા બાદ કરવાના છે? તો કે 6. તો તમે ઘડી આવી લખો 6 ને 6 12, સરવાળો કરીએ તો પણ થાય. તો કે 12 માંથી 6 બાદ થાય તો આનો જવાબ આવશે 6. અહીંયા 10 ભૂલી દો એટલે આગળની સંખ્યા ઉપર 1 ઓછું. 7 માંથી 1 બાદ કરીએ તો 6. તો આનો જવાબ શું આવ્યો? તો કે 66 બરાબર. હવે તો આમાંથી આપણે પૂછીએ તો કે 66, તો કે આ રહ્યું તો એમાં જવાબમાં છે 66. તો 8માંનો આન્સર આવ્યો 66 બરાબર. વ્યવસ્થિત જોડતા જોડો 8 છે ને ખ સાથે જોડે છે. હવે આપણે જોઈએ 9માંની રકમ બરાબર. 9મું છે એની રકમ શું છે? 409 + 71. આ બીનું શું કરવાનું છે? સરવાળો, એટલે કે સંખ્યા ઉમેરવાની છે. 8 છે, 9 છે ને, એમાં 8 ઉમેરવાના છે. 8 ને 8 16 ને 17, 17 નો 7 વધી જાય 1. 7 છે, 7 માં કેટલા ઉમેરવાના છે? તારી વધે ને જ ઉમેરવાની છે. તો કે 7 ને 8, પછી 4 ની નીચે કઈ સંખ્યા છે જો તો બધા છે તો કે ના, એના માટે 4 ના 4 1 નો બરાબર. આ 0 હતું એટલે કે 7 માં આપણે ખાલી વધી 1 જ ઉમેરી છે.
सरवाळा बादबाकी करवाना रहेशे। नेक्स्ट वीडियो में आपणे ફરી મળીશું। થેન્ક યુ।